सोने की छड़ी रुपए की मसाल धनवर का जाला मोतियों से माड़ा जूनागढ़ ना राडियास ने घणी खमा घणी खमा हरे वो कौन के जूनागढ़ नो धनी राडियास अत्यार मारी सौ रुपए सत्ता नो धोत फरकी रही छे माँ खोड़िया ने कृपा थी सत्ता ना धोत ने सदाई नी मटा मर राखे वो माँ खोड़ल नो वचन छे दास दासियों रीति सीधी प्रजा ने सुख शांति छे परंतु मारे शहर माटी नी खोट छे हे माँ खोड़ियार हूँ तुम्हारी पास प्रार्थना करूँ बे खोट ने तमे दूर कर कौन छे आज एक कटा एक ही हजार छे तुम्हारा महाराज ने जेने कहो કે દાસી વાલભાઈ તેમને તાત્કાલિક મળવા માંગે છે બહુ સારું મહારાજ નો જે હો મહારાજ આપને વાલભાઈ એમને દાસી મળવા માંગે છે કોણ દાસી પ્રધાન જી ને ઘણી ખુશી ને અંદર આવવા દો આઈ લાવો મહારાજ ને પ્રણામ કહે દાસી કહે એવા તે રાજ ના સમાચાર શું સમાચાર એ છે કે મહારાજ આપણે તે પુત્ર નો જન્મ થયો છે વાહ માં ખોડલ વાહ તે મારી લાજ રાખી મારી ગીરો રથ પર ધાયરા લે દાસી આતા રોઈ ના હા તો મહારાજ હું જાઉં છું રાજમહેલ અને મારી બા સાહેબ સમલ દે પરમારે આપને તાત્કાલિક બોલાવ્યા ભલે દાસી આપ મહેલમાં પધારો હમણાં જાઉં છું પ્રધાનજી બોલો મહારાજ મારી રજા છે દામો કુંડને રતિકુંડ માં સ્નાન નો થાવ જે મારો હુકમ છે બરાબર છે અને બહાર જબરીથી સ્નાન કરે તો સવા દોકડો દાન લીધા છે સ્નાન નીકળો દાન મારો હુકમ છે બરાબર છે અરે દાસી આપણી પાટણ થી ચાલતા ચાલતા જૂનાગઢ તો આવી પહોંચ્યા આ સામે દેખાય તે જ ભવનાથ છે તો ભવનાથ ની અંદર દામોગુંડ અને રેવતી ગુંડ છે તો દામોગુંડ અને રેવતી ગુંડ માં સ્નાન કરી પછી જ ભવનાથ ના દર્શન જ હા તો ચાલો બા સાહેબ આપને સ્નાન કરવા જઈએ એ વેવડી ની આ કોને પૂછીને કુદકા મારવાની તૈયારી કરી રહી છો મારા રોયા તું બોલવામાં ધ્યાન રાખજો આયા કેમ હા અમે એકલીઓ નથી અમારા રાજમાતા પણ અમારી સાથે છે અમે છેક પાટણ થી જૂનાગઢ દામોકુંડ માં સ્નાન કરવા આવ્યા છે માટે આખો ખસી જા અમને સ્નાન કરવા દે અરે એમ કહું છું તારી રાજમાત હોય કે ગમે એ હોય મારે શું લેવા દેવા ક્યાંથી આવી ભરાણી મોફતી ભા છો તો મોટી મોઈ જો હારો વાતો જો કરે અરે રાજમાતા હોય કે રાજપિતા હોય તને કીધું ને રાજમાતા કે રાજપિતા હોય મારે શું લેવા દેવા કે મારા રોયા અમે અહીંયા એકલ્યું નથી અમારા રાજમાતા પણ અમારી સાથે છે માટે એમને પણ સ્નાન કરવું છે અને કીધું તો ખરા દામો કોણ તમે બાપ નો હે તમારે ના હોય ને તો પૈસા લાવો પૈસા પૈસા તો જવા દો વેતી પડો ના એ અમારા રાજમાતા નો જો હલી ગયો ને તો નકામ વયો જઈશ આ હથોડી ને કાકે હથોડી ને કાકે આ પણ ચલે કે આ દોઢ ફૂટ નો નાવાનો દોર આમ લોકો આતી પણ તો આમ ખેતી જા ખેતી લગા તરવા દેખી અરે દાસી શું વાતચીત ચાલી રહી છે અરે બા સાહેબ અહીં કોઈ રાજ નો માણસ બેઠો છે અને અમને સ્નાન કરવાની ના પાડે છે અમને રજા આપો તો હમણાં તેમને દામોગણ માં ડુબાડી દે અરે નહીં દાસી હવે તો મારે એને મળવું જ જોશે કેમ ભાઈ તમને જૂનાગઢના રાજાએ ભણાવ્યા છે પણ ગણાવ્યા નથી મોટા માણસોની સાથે કેમ વર્તન વર્તું એનું બરાબર ભાન રાખતા અરે મને બરાબર ભાન છે તમે પાટણના રાજમાતા છો જૂનાગઢના નહીં ઓહો શું જૂનાગઢની પ્રજાનું આટલું બધું અભિમાન અરે ભાઈ તું એક રાજનો નોકર કેવા માટે તારી સાથે વાદ વિવાદ ન હોય આખો ખસી જા અને અમને સ્નાન કરવા દે તમને કીધું ને કે અમારા મહારાજનો હુકમ છે કોઈ પણ વ્યક્તિ અહીં આવે તેની પાસે સવા દોકડો દામ લેવું તે પછી તમને સ્નાન કરવા દેવું તો તમે સવા દોકડો દામ આપો ને હું ખસી જઈને તમે ખુશીથી સ્નાન કરો અરે સિપાઈ મારી સાથે હજાર માણસોનો સંગ છે તે બધાનું તું સવા દોકડો દામ લઈ લે પરંતુ સોલંકીની રાજમાતા કોઈને દામ દેતી નથી અને દેશે પણ નહીં
કરતા જો તમે રામ ને આપો તો તમારે સ્નાન નહીં કરાય તમારો સંગ ભલે સ્નાન કરી લે અરે સિપાઈ હું સ્નાન કરવા માટે આવી છું સ્નાન કર્યા વગર જઈશ નહીં આખો ખસી જાવ ને એમને સ્નાન કરવા પવિત્ર દામકુંડ અને રેતી કુંડ નો જળ હાથમાં લઈને પ્રતિજ્ઞા કરું છું કે આજથી આઠમા દિવસે જુનાગઢ નો રાજ ન લૂંટાવું અને જુનાગઢ ની ગાદી મારા પુત્ર મૂળરાજ ને ન બેસાડું ને તો હું સોલંકી ની રાજમાતા પાટણપતિ મુરાદ સોલંકી ને ઘણી ખંભા ઘણી ખંભા પાટણની પ્રજાને આનંદ નો પાર નહી રહ્યો અરે બેટા માઠા સમાચાર હોવા ન જોઈએ પણ માઠા સમાચાર જ છે અરે જલ્દી કહો માતા કે આપનું કોને અપમાન કર્યું અરે બેટા હું તને એક પ્રશ્ન પૂછું તેનો તું મને જવાબ આપ અરે માતા આપ ખુશીથી પ્રશ્ન પૂછી શકો છો અરે બેટા દુનિયા અત્યારે તને કયા નામથી ઓળખે અરે માતા દુનિયા અત્યારે મને પાટણના ધણી મૂળરાજ તરીકે ઓળખે છે એટલું જ નહીં પરંતુ આજુબાજુના વજવાડા મારા નામથી થરથરે છે બને જ નહીં જો તું પાટણનો ધણી હો અને સિંહ સમાન રાજા હો તો સિંહ ની માતા નું અપમાન કોઈ શેરડા કરી શકે અરે સબૂર માતા જલ્દી કહો કે આપનું કોને અપમાન કર્યું જો કોઈ આંગળી જીંધી હોય તો એનો હાથ કપાવો વેણ કમાણે બોલ્યું હોય તો એની જીભ ખેંચી લાવો અને આપનું અપમાન કરનારને તો ઊભે ઊભો સળગાવી નાખો તો સાંભળ બેટા જ્યારે હું જુનાગઢ દામોકુંડ અને રેવતીકુંડ માં સ્નાન કરવા ગઈ હતી ત્યારે જુનાગઢ ના રાજા રાડિયાસ ના એક મામૂલી માણસે મારી પાસે સવા દોકડો દામ માંગ્યો જ્યારે મેં દામ આપવાની ના પાડી ત્યારે તે ખુલ્લા શબ્દમાં બોલ્યો કે અમારા મહારાજના નામના ચૂડીને ચાંદલા પહેરી લ્યો મફત સ્નાન અરે બસ કરો માતા તમારા આવા શબ્દો મારાથી સંભળાતા નથી અરે આ શબ્દ મારા નહીં પણ જુનાગઢના ધણી રાડિયાસના છે જેનો પુત્ર સિંહ સમાન હોય એની માતાનું અપમાન કરે તો આનું પરિણામ કેવું આવે અરે આનું પરિણામ તો ભયંકર મોત જેવું આવે અરે ભયંકર મોત જ હોવું જોઈએ જ્યારે હું જુનાગઢથી પાછી ફરી ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે આજથી આઠમા દિવસે જુનાગઢ નો રાજ ન લૂંટાવું અને જુનાગઢ ની ગાદી મારા પુત્ર મૂળરાજ ને ન બેસાડું ને તો હું સોલંકી ની રાજમાતા ની આવી પ્રતિજ્ઞા લઈને આવી છું અરે આઠમા દિવસે નહીં પરંતુ આજથી ચોથા દિવસે જ જુનાગઢ ના રાડિયાસ ને હતો નતો ન કરો તો હું પાટણપતિ મૂળરાજ નહીં અને માતા આપના ચરણો ની સોગંદ ખાઈને કહું છું કે જુનાગઢ ઉપર સોલંકી ના નામ ના વાવટા ના ફરકાવો તો પાટણ પાણી આજ થી અગ્રાજ છે શાબાશ મારા બેટા તારો વિજય હો ભલે માતા આપ મહેલ માં પધારો તો હમણાં જ બધી તૈયારી કરાવું છું બહુ સારું ચાલો સુબેદાર આપણું સૈન્ય તૈયાર કરો આપણે અત્યારે જ જુનાગઢ પંથે પડીએ સબર કરો મહારાજ આપણી પાસે સૈન્ય બહુ ઓછું છે અને રાડિયાસ પાસે સૈન્ય ઘણું મોટું છે જેમની સાથે લડવા જશું તો આપણો પરાજય થશે માટે મારી પાસે એક એવી યુક્તિ છે અરે સમજદાર આપની પાસે કઈ યુક્તિ છે કે તે યુક્તિ થી આપણે દુશ્મન ને ધોળ ચડતો કરી નાખીએ તો સાંભળો મહારાજ આપણે રાડિયાસ ને અહીં એટલે કે પાટણ બોલાવીએ અને સમાધાન કરીએ સમાધાન કરીએ પછી મુજરાની મહેફિલ માણીએ મુજરાની મહેફિલ માં શરાબના જામ ભરીએ શરાબના જામ માં જ્યારે રાડિયાસ મશગુલ હોય ત્યારે તમારે મોકો જોઈને કટાર મારી દેવી એટલે રાડિયાસ નો પ્રાણ પંખેડો ઉડી જશે ને આપણો વેર પૂર્ણ અરે સમજદાર તો તમે અત્યારે જુનાગઢ જાઓ
અને રાડિયસ ને એક દિવસ ની મહેમાન ગતિ નું આમંત્રણ આપ્યો આપ મહારાજ તમે એ વાત નો પત્ર લખી આપો મહારાજ તમે એ વાત નો પત્ર લખી આપો કે મૂળરાજ નું દિલ પવિત્ર છે અને પવિત્ર દિલ થી સમાધાન કરવા માંગે છે અરે સમજદાર હમણાં જ તમને પત્ર લખી આપું છું શ્રીમાન જૂનાગઢ પત્રી શ્રી રાડિયસ ને માલુમ થાય કે પાટણ વતિયા પત્ર માં જણાવે છે કે હું માં ખોડિયા ના સોગંદ ખાઈ ને કહું છું કે હું આપની સાથે સમાધાન કરવા માંગુ છું તાપ પાટણ પધારી અને એક દિવસ ની મહેમાન ગતિ માણવા આવો લિખિતાંગ મૂળરાજ સોલંકી ના જય સોમનાથ લ્યો સબજા આ પત્ર લઈ તમે અત્યારે જ જૂનાગઢ જાઓ ભલે મહારાજ હમણાં જ જૂનાગઢ જાઓ છો હવે જાઓ છો કે મારી માતા નું અપમાન કરનાર રાડિયાસ તો ધરતી પર કેટલી વાર ટકી શકે જૂનાગઢ સામે નજર તો કરજો આપની સાથે લડવા નહીં પરંતુ સમાધાન કરવા માંગે છે વિશેષમાં પત્ર આપ્યો છે પાટણપતિ મૂળરાજ સોલંકી જણાવે છે કે તમારી સાથે વેર નહીં પણ પવિત્ર દિલે સમાધાન કરવા માંગે છે તો તમે એક દિવસ ની મહેમાન ગતિ માણવા આવો પ્રધાન જે રાજમાંથી જસવંત ને બોલાવો જસવંત હાજર મહારાજ ને પ્રણામ કહો મહારાજ આમ અચાનક બોલાવાનું કારણ કારણ એટલું જ કે પાટણ જવાનું છે અરે શું વાત કરો છો મહારાજ અત્યારે પાટણ જવાનું કારણ પાટણ જવાનું કારણ એ જ કે પાટણપતિ મૂળરાજ સોલંકીએ માં ખોડિયાર ના સોગન ખાન કીધું છે તમારી સાથે દગાનો અહીં પણ પવિત્ર દિલે સમાધાન કરવા માંગી છે તો તમે એક દિવસ ની મહેમાન ગતિ માણવા આવો તો ચાલો જસવંત આપણે પાટણ ના પંથે પડીએ તો ચાલો મહારાજ પૂરણ પ્રકાશે જળહળે પાટણ તણા વાસ છે મહેમાન પધાર્યા આંગણે ખુશાલી અપાર છે રંગા હૈયા હરકતી આનંદ અહીં ભરપૂર છે આજે અહીંયા મૂળરાજ કરો દોર પર સરઠનો નોર છે અરે સરઠનો નોરો રાજંતકાર રૂપ ધારણ કરશે તૈયાર રહો અને સર્વને સંપાયેલી કામગીરી બરોબર બજાવો અને યાદ રાખો કે જો આજની યુક્તિ વ્યર્થ જશે તો મૂળરાજને જિંદગી ભર પસ્તાવો થશે અરે સરઠનો સીતાજ આજ મારે આંગણે આવશે અરે સરઠનો સીતાજ આજ મારે આંગણે આવશે પ્રાણ લેવા રાડિયાસ ના એક હાથે મુશ્કેલ છે અરે સાવધ બનો જા દુશ્મન બચી જશે તો અરે સાવધ બનો જા દુશ્મન બચી જશે તો મૂળરાજ કરી સર્વયુક્તિ વ્યર્થ જશે અરે ચિંતા ન કરો મહારાજ આપના સેવક માં એટલી તાકાત છે જ્યારે સરઠ નો રાય આપણે અહીં શરાબ ના જામ માં મશગોલ બનશે ત્યારે આપણે અહીં પ્રલય નું વાદળ ચડશે તેના તાંડવ માં સરઠ નો રા નહીં બચી શકે અરે છૂટશે પ્રલય હાહાકાર સગડે થઈ જશે આપણે દોષી તો વહેમ કોઈને નહીં જશે સંત થઈને નિરખશું સંત થઈને નિરખશું એવો પ્રલય પ્રગટ છે વેર ત્રણ પેઢી તણો હે જે રીતે આજે અહીં પૂરું થશે અરે વેર વેર ને વેર અરે વેર વેર ને વેર વેર ની આગ તો ત્યારે જ દુખશે જ્યારે સરસ ના તો નવો નિશાન નીકળી જશે અરે એક એક કાંટા કેરા માર્ગો સાફ કરનાર છું દુશ્મન મરે તેઓ શાંતિ ધરનાર છું વેર કેરી આગ માં હોમિયા ના કુળ ને અરે વેર કેરી આગ માં હોમિયા ના કુળ ને ધિક્કાર મારી જિંદગી ને જનાવ ખેડો એના કુળ ને અરે સાવધાન મહારાજ દિવાલ ને પણ કાન હોય છે જો આપણી કપટ જાળ ને દુશ્મનો સમજી જશે તો બાજી સર્વે ધૂળ માં ભળી જશે અરે કોઈ પરવા નહીં દુશ્મન આવાસ માં પહોંચી ગયા છે અને કદાચ આપણે જ ખુલ્લા પડી જાય
તો તને પહોંચી વળવાની આ મુરાજ ના કાંડા માથા કાત છે એ છતાં પણ તે સરઠનો સિંહ છે સરઠી જેવા મત એકલા છે પોતાનો માર કરવાની શક્તિ ધરાવે છે અરે બરોબર છે સમજા દુશ્મન મારે અમૃત થકી તો જહેર દેવ વ્યર્થ છે અરે દુશ્મન મારે અમૃત થકી તો જહેર દેવ વ્યર્થ છે દાવ સો તૈયાર છે તો શબ્દનો અર્થ છે અરે સમયની મુજબ સૂર્યની માફક નમી જવામાં સાર છે અરે ચિત્તો નમીને ઘા કરતો ઈ જગતનો વ્યવહાર છે સાવધાન મહારાજ મહેમાનો વાસમાં પહોંચી ગયા હોય એવું લાગે છે અરે પધારો મારા મહેમાનો પધારો આપના ચરણો થકિયા વજોડ મારું ધામ છે અરે આપના ચરણો થકિયા વજોડ મારું ધામ છે સુલે થઈ સરળ થકી ગુજરાતને આરામ છે વેર સૌ ભૂલી જઈ ભેટી હવે સૌ હોશથી ભાઈ મારા થઈ મિલાવો હાથ હવે સંતોષથી હાથ તો ત્યારે જ મિલાશું ગુજરાતના ધણી તમારા શરીરમાં રહેલી વેદના નાબૂદ થાય એવો તો હજી તમને વહેમ છે અરે સર્વ નમાજ છે પરંતુ આજવાનું આમંત્રણ સ્વીકારી જૂનાગઢના મહારાજાએ ગુજરાતના મહાલયને પવન કર્યા ગુજરાતના ધણી આપ ચોક્કસ કહી શકો છો પરંતુ સોરઠ સાથેના સમાધાનમાં આપનું દિલ પવિત્ર તો છે ને અરે જસવંતજી સોરઠી સોમનાથના સોગંધ ખાઈને કહું છું કે આપની સાથે સમાધાન કરવા માંગુ છું અરે સુદાર આજનો દિવસ આનંદથી ઉજવો અને મારા મહેમાનોને રીજવો દિલમાં રહેલા વેરના ડંખને એના મૂળથી ધોઈ નાખો સગોર ગુજરાતના ધણી ખરાબના જામ મંગાવતા પેલા મને એ તો કહો કે આપના દિલમાં ડંખ તો નથી ને અરે દગાવાદીના દાવ પેચ ખેલવાના કાન આ મૂળરાજના મનમાં તો નથી ને અરે જસવંતજી દગાબાજી કોનાથી સોરઠના રાથી અરે નહીં નહીં જ્યાં સુધી તમારા જેવા આહિર આ જૂનાગઢની તહેમતમાં છે અને બોધર કુળના અક્તા ભાણ જેવા દેવાત જે પોતાનું માથું આપવા તૈયાર છે ત્યાં સુધી તમારી સાથે દગાબાજી કરનાર માના પુત્ર હું જોતો નથી ગુજરાતના ધણી તેથી જ હું આપને પૂછું છું કે હાથીના દાંત ચાવવાના જુદા હોય છે અને બતાવવાના પણ જુદા હોય છે એ જ રીતની નીતિ મૂળ રાજી તો નથી ને ચિત્તો જ્યારે શિકાર કરવા નીકળે છે ત્યારે હર હંમેશને માટે મુખ નીચું નમાવે છે એ જ રીતની નીતિ આ ગુજરાતના ધણીની તો નથી ને અરે વધુ પડતી નમ્રતાનો અવળો અર્થ ના કરો હું માં ખોડિયાના સોગંદ ખાઈને કહું છું કે હું આપની સાથે સમાધાન કરવા માંગુ છું મહારાજ જામ તૈયાર છે તો પ્રથમ મહેમાનોને આપો લ્યો સોરઠના ધણી જૂનાગઢના સિતારા અરે લ્યો સોરઠના ધણી જૂનાગઢના સિતારા સ્વીકારો સ્નેહભર્યા જામને સ્વીકારો સ્નેહભર્યા જામને ભૂલી જાય સર્વ વેરને ને ધરજો દિલની અંદર શાંતિ ગમે તેમ હોય પરંતુ આ મૂળાટની વાણીમાં કંઈક મર્મ છુપાયેલો લાગે છે માટે સાવધ રહેવું જરૂરી છે નહીતર સાથે આવેલ આહિર કીર્તિમાં કલંક લાગી જશે અરે દેવાજને મોઢું દેખાડવું પણ મુશ્કેલ બની જશે અરે મર્મા હીરો તમે કેમ સ્તબ્ધ બની ગયા છો એમને પણ જામ આપો માફ કરો મહારાજ રાજાઓ સાથે જામ લેવાનું કામ આ સેવકનું નહીં અરે આજ નાના મોટાની જુદાઈ ન હોય આજ તો આનંદનો દિવસ કહેવાય માફ કરો મહારાજ હું શરાબ પીતો જ નથી અરે તમારી સામે ગુજરાતનો ધણી હાથ લંબાવે છે એ તો આહીર લાચારીથી તેનો ઇનકાર કરે છે રહેવા દો મહારાજ કોઈની ટેક તોડવાથી શું ફાયદો થશે ઠીક છે સુમેદાર ત્યારે આજના આનંદની મહેફિલ જમાવો ભલે મહારાજ પ્રધાનજી રાજમાંથી કોઈ સારામાં સારી નૃત્ય કલા બોલાવો ગાને વાલે હાજર હો દેખાતો
ઈ બધું જો ઠીક પણ આ ઓરી નવીન કોણ મારી નાની નણંદ નણંદ હમણાં રીહામણે આવી ઈ ઈ ઓરી આવી બધી હતી આ લે લે એલા મોટા આમાં મોટો કયો નાનો કયો મોટો હે ઈ નાનો હે નાનો હે ઈ મોટો હે અલે બેલડા ના છો ના ના એ જોડવા પૂછ મોટા ને પૂછ ઈ તોટા ની વાત રહેવા દે આગળ વઈ આગળ વઈ હું પધાઈ રહ્યો અમે ઈ જ કહી કે અમને શું પધરાયવા એમ આ કોણ છે ઈ માં નાની નણંદ તો કીધી મરી ગયો તમારે કામ હે કામ તો હોય જ ને આ તો ભેગી લઈ એને કઈ ના ઈ રહામણે આવ્યા હતા હું ભેગી લેતી આવી મે કે દઈએ તો રાજ દરબાર જોઈ લઈએ થોડો નામ સુતા સેડા થઈ ગયા કામ ખાલી ખાલે ના ના હજી કાચું પાકું હાલેસ માં નણંદો એમ તો આટો મારવા આવ્યા ત્યારે કહેતા હતા તેડી જાવ મારે જીત કામ કરવાનું હતું આયા બાપુ આમ જો આ બાપુ એમ જો મેફિલ જમાવી ક્યાં કણ આ વાહે જો આયા વાહે આયા શું છે હવે આયા મને જોયા રાખે છે કેવી ની સમજો બાપુ ને કઈ મોજ આવે ને સમજો અંધાતાને ઘણી ખમ હા અહીંયા અહીંયા પઈ ગયો અહીંયા કઈ નહીં મળે ખબર અહીંયા જ ઈનામ મળશે બધું કે ભગવાન આમાં છે બધું ઈનામ તઈ ઈ બધું છે અહીંયા બધું ચાવી બાવી અહીંયા રહી છે એવું છે તઈ અરે રામ રામ હાલો બાપુ ને મોજ આવે કઈ કામ મુજરો બુજરો અરે ચાંદની રાત મી चांदनी रात में सारा जहां सोता है लेकिन लेकिन तुम्हारी आदमी कोई बदनसीब रोता है आने तो एक ने एक बात कर रखी बदनसीब रोता है बदनसीब भाई कई बदनसीब रोवे है अरे तू नसीबदार થઈ ગયો છો ઈ તો હવે હવે આ પૂછી જો તને બાજી મો તો બદનસીબ હવે નસીબદાર થયો એમાં વરી હવામાં ઉડસ ઈ તો તને ખબર હે બીજાને કે કોઈ ખબર હતી ખબર પડી જાય આમ તો થોડા કે આવજે ને હમણાં ખબર પડી જાય બધે फूल है गुलाब का वो तो मुझे गमता है अच्छा लेकिन इसमें है कांटा वो मुझे नड़ता है लेकिन तू मुझे गमती है लेकिन तेरा बाप मुझे नड़ता है पर तू मने डिठो न गम तो यनु तो गमार ऊपर पूछियो कदे भाई ने हम मार बेल पड़ी रात ने दी मन हम यूं मैली तरत धखे आसु कैसे श्रीदेवन खोरामा असरानी होए ने ये एक दिन जमाने ना जमानो तो हीरो होतो तने हूं खबर हो आ खाखड़ा ने किस्तो ने नाम मर रहनी हूं खबर हो ते पीतो आ मर रो ई तो हमें पीतो ही तोज केता हो क्यों लागी गिरो हो तने पिए ने तन कड़वो लागे अबे गिरावारी खाटो हो में खान फेरेवी थी ते यहां ई खाटी केरी कासी है से तो तारी अबे मोठो तारो कासू है आखोई आने हूं खबर आ बदा समझो मार भाई जो बधाई जो दांत काट जो कौन मान नणंद बोलावे तने क्या है बोल बोल ना छेड़ लड़की को ना छेड़ लड़की को पाप होगा कल भी तू भी किस लड़की का बाप होगा वाह अत्तर किसी सी पत्थर से तोड़ दूं अत्तर इसी जी पाणो मान तोड़ दूं तेरी जैसी लड़की मिले तो मेरी घरवाली को छोड़ पाछो वार पाछो आराम पर मारो ज्यों या टूटिक पड़े है वो घाट का खोखरा करी ना से सेउनारा रिंगणा जो पासो एकला तई न खमी हके हम हेलो दिल ने गा लिया मैंने तुमसे प्यार करके तुमसे प्यार करके तुमसे प्यार करके
साथ छोड़ के
मजूलन लाई दो बना के गजरा શાંતિ ધરજો મહારાજ, આહિર નું આપને વચન છે કે સોરઠ નું ગૌરવ અમર રહેશે, યુવરાજ નવઘણ ને રાજાભિષેક કરવા માટે પોદાર કુળ નો એક એક જીવ ફન્ના થઈ જશે. અરે જસવંત, પણ તું એથી સલામત છટકી શકશે ત્યારે ને? અરે સુજારા જસવંત રે, અત્યારે કેદ કરો. અરે વાર છે, વાર છે મુડાજ. આ જસવંત ને કેદ કરતા પહેલા તો તારે તારી માને બેટે બીજી વાર ઉદ્ધાર ધારણ કરવો પડશે. અરે જસવંત, તું તો રાડિયસ નો કૂતરો છે ને મુડરાજ તારો બાપ છે. અરે તું તો રાડિયસ નો કૂતરો છે ને મુડરાજ તારો બાપ છે. આ મુડરાજ સામે વાત મીડવાની તારી શું ખાત છે? રે ધોવાય કાદવ થકી કીચડ, ધોવાય કાદળ કાદવ થકી કીચડ, આ તો ગંગા તણુ વહેણ છે. હે મુડરાજ, હજુ તારો બાપા જસવંત એનો એ જ છે. અરે ડંકા તણા વંકા પડે તમુ ફૂટે રણ મેદાનમાં. અરે ડંકા તણા બંકા પડે તમુ ફૂટે રણ મેદાનમાં. અરે શમશેર પડી ગઈ એક, અરે શમશેર પડી ગઈ એક તો પહોંચાડી દઈશ એમના દરબારમાં. રે જંગલ ઉખેડ્યા મૂળથી, જંગલ ઉખેડ્યા મૂળથી, તું તો તાજી બેજ છો. રે ડગમગ્યા મેરુ પર્વત, ડગમગ્યા મેરુ પર્વત, તો હું રાજ તું કઈ ચીજ છો? તો થઈ જા હોશિયાર, ચાલ થઈ જા હોશિયાર. અરે સુભદાર, અત્યારે જ રાણા વંશ ને નિર્મૂળ કરો. અરે જાય છે જાય છે, અશ્વદાર રાણી પાછળ જાય. પાટો મારો પૈદરામાં પૈદરો ફેઈ જાય છે, કોની બાડી ટાકા સાંગ થાપી જાય છે. મારો
માસો મલદે ગીત ગાય હે વાલો મારો પારણિયા માં ક્યારે પોડી જાય પારણિયું ગંધાય માસો મલદે ગીત ગાય હે વાલો મારો પારણિયા માં ક્યારે પોડી જાય બંધ કરો આ મધુર ગીતો બંધ કરો અરે કોણ જસવંત તમે તમારા મહારાજ ક્યાં છે અરે ગજબ થઈ ગયો રાજમાતા સોમલદે પર માર ગજબ થઈ અરે જસવંત સાનો ગજબ થઈ ગયો તે મને જલ્દી કહો એ જ પાટણપતિ મૂળા સોલંકીએ દગો કર્યો અને દગના ભોગ અમારા મહારાજ બન્યા નહીં ના શાંત થાવ મહારાણી અત્યારે રડવાનો સમય નથી કારણ કે દુશ્મનના ઘોડા મારી પાછળ આવી રહ્યા છે માટે જલ્દીથી કુમાર નવઘણને ક્યાંક છુપાવી દો નહીતર જે દુશ્મને તમારા પતિનો નાશ કર્યો એ જ દુશ્મન તમારા પુત્રનો પણ નાશ કરે અરે પ્રભુ હવે હું શું કરું ચાલ એક દિવસ આડીદર બોડીદરના પાદરે દેવાય બોધુર નામનો મારો ભાઈ રહે છે એને કીધું હતું કે બહેન તારે જ્યારે જરૂર પડે ત્યારે દેવાય તો બોધુરને યાદ કરજે તો ચાલ મારા પુત્ર નવઘણને હું દેવાયતને ઘર પહોંચાડું તો જ રાનો વંશરીએ તો ચાલ મારા પુત્ર નવઘણને હું દાસી વાલભાઈને સોંપી અને દેવાયતને ઘર પહોંચાડું તો જ રાનો વંશ લ્યો દાસી વાલભાઈ આવો સોમલદે પરમાર જય મુરલીધર બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાઈ અહીંયા ફળાની વિગત જે કાંઈ પૈસો થાય એ નિરાધાર આશ્રમ છે જે ગાયુના ગૌશાળાઓ એની અંદર વાપરવામાં આવશે 11,111 રૂપિયા પાચાભાઈ રૂડાભાઈ હોરા ઘરધણી તરફથી આવે છે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય 5,001 રૂપિયો 5,101 રૂપિયો જાગાભાઈ રૂડાભાઈ હોરા 5,101 રૂપિયો છગનભાઈ રૂડાભાઈ હોરા 5,101 રૂપિયો ચનાભાઈ રૂડાભાઈ હોરા 2,501 રૂપિયો રત્નાભાઈ લખમણભાઈ 2,501 રૂપિયો જયંતિભાઈ રત્નાભાઈ 2,501 રૂપિયો રમેશભાઈ રત્નાભાઈ 3,551 રૂપિયા હોરા પરિવાર રાજ સમઢિયાળા તરફથી આવે છે 2,501 રૂપિયો શિવાભાઈ વીરાભાઈ રાજકોટ 2,501 રૂપિયો નાથાભાઈ રાઘવભાઈ રાજકોટ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય અરે આ હું શું જોઈ રહી છું જુનાગઢ ને કાંગરે કાંગરે સોલંકી ના સૈનિકો ગોઠવાઈ ગયા છે માટે હું નવઘણને કઈ રીતે બચાવી શકીશ હે માં ખોડિયાર હવે હું શું કરું તો ચાલ સામેથી મારો ભાઈ ભીમડો આવતો દેખાય છે માટે બોલાવીને કહું ભાઈ ભીમડા અહીંયા આવો ભાઈ ભીમડા ભાઈ ભીમડા હા ભાઈ ભીમડા ભાઈ ભીમડા શું બેન રાણા રાણ થઈ છો તને ખબર ન હોય તારો ભાઈ પીપરમાં ગંદકી વાળો ઉહેડી ઉહેડી મરી ગયો ને અહીંયા તો બધું ગંદકી વાળો અહીંયા પાછળ તો ઘણી ધાવે હા વીરા કયું નો વાર વાગ્યો તો અટાણે આવ્યો બેન ભાઈ ભીમડા શું કામ હતું રાયડું પૈડા રાખે તું મારું એક કામ કરીશ થાય એવું ઈચ્છિત કરી નગર થયું એમ નહીં ભાઈ ભીમડા પેલા તું મને એક વચન આપ વચન વચન શું હોય બેન હોય નહીં ભાઈ ભીમડા પેલા તું મને એક હાથો હાથ નું વચન આપ પછી જ તને કહું એમ બેન ભાઈ રે ઠેલી તું પણ લે મારું હાથો હાથ નું વચન બસ હા તો સાંભળ ભીમડા તને કદાચ ખબર નહીં હોય કે નીચ પાટણપતિ મૂળરાજ સોલંકી આપણા રાજા રાજ્યસ મહેમાન ગતિ નું આમંત્રણ આપી અને પાછળથી દગો કરી અને તેની હત્યા કરી તો આ પાપી આપણા રાજાનો વંશ નિર્મૂળ કરવા બાળ નવઘણો પદવત કરશે માટે સમયસર હરિદર બળિદરના પાદરે સમંતેલા જીપના માનેલા ભાઈ દેવાય તાહેને તે પહોંચાડવાનું કામ કરીશ હે વહે હે વહે શું વાત કરી રહી છે બહેન વાલભાઈ આપણા રાજા કોણ બહે હે જી જુનાડાના
રાજા રાડિયાસ જે મહાધર્મી છે ભાઈ, અને આજે આ બાળને લુધારો કર્યો છે. એ જુનાગઢનો પાપી કોણ કે મૂળરાજ સોલંકી ભાઈ, રાજા માથે દગો કરી અને બાળને લુધારો કર્યો છે. અને તારી તારા વીર પાસે વચન માંગી રહી છે ભાઈ. નહીં નહીં ભાઈ, આમાં વચન ન આપવાનું હોય ભાઈ, આવા તો કાર્ય કરવા તારો વીર સમજાયો છે ભાઈ. લાવ ભાઈ ને લાવ, જુનાળાના રાજવીને મારા ટોપલાની અંદર લાવ, એને હમણાં જ બોડીદરના પાદરે પહોંચાડું ભાઈ. લે ભાઈ ભીમરા, લાવ ભાઈ. આ નવ ગોળ નહીં, સુડલામાં લઈ લે. અને હા વીરા, હું તો રાજની દાસી કહેવાય, કદાચ સોલંકીના માણસો મારી પાછળ પડશે નહીં તો હું બાવી બનીશ, બીજો ગોળ બનીશ, વીજળી બનીશ, અથવા તો વેસ્ફલ તો કરીને આડીદર બોડીદરના પાદરે પહોંચીશ. માટે ચાલતો થા, હું પણ આડેદર બોલીને પાદરે પહોંચું છું. જોજે બહેન, હા બહેન, રાજ માતા જે હુકમ કરે કામ તારે કરવાનું બહેન, અને રાજના માલિક રાજા જે હુકમ કરે એ જે આ શેરીઓ ને ગલીઓનો ગંદો કચરો ઉપાડી મારા ટોપલામાં ભરી બહાર નાખવાનો ધંધો મારો બહેન. આખરે આપણે બેન ભાઈ ચીઠીના ચાકર કહેવાય, આપણી તો નોકરી બીજાની ગુલામી કહેવાય બહેન, આપણે હલકી જાતના બેન ભાઈ કહેવાય. અહીએ વિશ્વાસ રાખજે, કારણ કે આપણે હલકી જાતના બેન ભાઈ છે. પરંતુ તારો વીર એ જ પ્રાણનો જોખમ મુખી બહેન તારું વચન પૂરું કરશે હો. હા ભાઈ, જે વેલા પહોંચે તે આડેધડ બોલી દેને પાદરે પહોંચે. હા બહેન, તારી વાત જાણું છું. અરે આજ મારી બહેન વાલભાઈ આજ કેવું કાર્ય મને સોંપીને ચાલી ગઈ. એક બાજુ જુનાગઢનો રાજવી મારા નાનકડા સુંડલાની અંદર છે, અને બીજી બાજુ મારી બહેન વાલભાઈ એ જ બોડીદરના પાદરે મારી રાહ જુએ છે. એક તરફ જ જુનાગઢના સૈનિકોએ ચોકી પેરો કર્યો છે, હવે જુનાગઢના રાજવીને આજ મારે બોડીદર પહોંચાડવો, પણ કઈ રીતે પહોંચાડવો? પણ કઈ વાંધો નહીં પ્રભુ, આ જુનાગઢની ગલીઓમાં એવી રીતે જાઓ અને ટોપલાને માથે ઉપાડી લઉ, જેથી કરી ટોપલાની અંદર સંતાયેલો એ જ નાનેરો બાળ કોઈને દેખાય નહીં. માટે ચાલ આ જુનાગઢની ગલીઓ ચીરું અને જુનાળાના રાજવીને બચાવું. અરે ભંગી, અહીંથી કોઈ દાસીને બાળક લઈને જતા તે જોઈ છે? અરે મહારાજ શું વાત કરો છો, અહીંથી મેં કોઈ પણને જતા જોયા નથી મહારાજ. અરે ભંગી, તો કહે આ તારા ટોપલાની અંદર શું છે? અરે અને દાતા, હે અમારા રોટલો, આપ ગુજરાતના ધણી, જરા વિચાર કરો મહારાજ, શેરીઓ ગલીઓ વારી અને અમારો રોટલો અમારો પેટ ભરીએ તો અમારા ટોપલાની અંદર આ શેરીઓ ગલીઓનો ગંદો કચરો હોય મહારાજ? કારણ કે અમારા ટોપલાની અંદર મહારાજ હીરા જવેરાત ન હોય મહારાજ, હીરા જવેરાત ન હોય. અરે સાચું કહે ભંગી, તારા ટોપલાની અંદર શું છે? અરે મહારાજ, આપ અમારો રોટલો કહેવાય, આપ અમારા અન્નદાતા કહેવાય, આપ અમારા માલિક કહેવાય. માલિક સામે જૂઠું બોલવું એ અમારા જેવા નાના માણસનું કામ નથી મહારાજ. માટે આપ વિશ્વાસ કરો, અમારા ટોપલાની અંદર આ શેરીનો ગંદો કચરો છે મહારાજ. અરે ભંગી, તો એટલું યાદ રાખજે કે આ સોલંકીને જાણ થઈ કે ભંગીએ રાનો વંશ છુપાવ્યો તો તારી ચામડી ઉતારી લેવામાં આવશે. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. અરે મારી બહેન વાલભાઈ આજ બોડીદરના પાદરે પહોંચી ચૂકી હશે, અને આ જુનાગઢના આજે કાંગરાનો ચોકી પહેરો છે. હવે જલ્દી જાઓ અને મારી બહેન વાલભાઈને આપેલ વચન પૂરું કરું. હે મારે જાવું છે બોડીદર ગામ રે મારે કરવા.
અરે ઉભી રહે બહેન વાલભાઈ, ક્યાં જાય છે બહેન? ભાઈ ભીમડા, તે મને બોલાવી. હા બહેન, મેં તને બોલાવી બહેન. કહે ભાઈ ભીમડા, બોલ, તારું શું કામ? અરે બહેન, આજ મેં તારું કામ કર્યું છે બહેન વાલભાઈ. આજે જુનાળા ના રાજવી ને આજ મેં બોડી ના પાદરે પહોંચાડ્યો, એના બદલામાં તું મને શું આપીશ ભાઈ? અરે માગી લે ભીમડા, તારે જે જોઈ તે માગી લે વીરા. નહીં ભાઈ, પહેલે મને એક વચન આપ ભાઈ. અરે વીરા, તારી બહેન ઉપર તને વિશ્વાસ નથી કે આજે મારે તને વચન આપવું પડે? નહીં ભાઈ, જેમ મેં તને વચન આપ્યું એમ તું પણ મને વચન આપે તો જ માનું ભાઈ. હા ભાઈ ભીમડા, લે હું તને હાથો હાથનું વચન આપું છું કે આડીતર બોડીતરના પાદરમાં જો આ વાલભાઈ વડારાળને વેચાઈ ન જાય ને તો મારું નામ પણ વાલભાઈ વડારાળ નહીં. માટે માગી લે ભીમડા, આજે તો તારી બેનના પ્રાણ માગીશ ને તો પણ આપવા તૈયાર છું. જોજે ભાઈ, વચન આપતા પેલા હજારો વાર વિચાર કરજે, કારણ કે વચન તો એ જ અયોધ્યાના રાજા દશરથે આપ્યું હતું. માતા કૈકેયીને વચન આપી અને એને પછતાવો થયો હતો. એ જ રીતની ગતિ બહેન તારી ન થાય એ જોજે, માટે હજારો વાર વિચાર કરી અને પછી વચન આપજે. હા ભાઈ ભીમડા, તને વચન આપું છું. તો સાંભળ બહેન, તારા પેટની અંદર એક ભેઠ વારેલી છે, એ ભેઠની અંદર નાનકડી એવી સોનેરી કટાર છે બહેન. એ જ કટાર તારા વીરને આપી દે બહેન. અરે વીરા, માગી માગીને તે એક તુચ્છ કટાર માગી, પણ વીરા કઈ વાંધો નહીં, લે હું તને કટાર આપું છું. હા બહેન, તું મને કહેતી હતી ને કે વીરા આ કટાર ને તારે શું કરવી છે મારા વીર, તો બહેન આજ કટાર લઈ એ જ મારા પ્રભુને દરબાર જાઉં છે બહેન. વીરા, હા તે જો કર્યો વીરા, આત્મહત્યા ન કરાય વીરા. આત્મહત્યા તો કહે કા કહેવાય, પાપ કહેવાય વીરા. જાણું છું ભાઈ, આત્મહત્યા જેવું ઘોર કોઈ પાપ નથી ભાઈ, પણ જ્યારે હેજ જુનાળાના પાદરેથી નીકળો ને ભાઈ,
પાપી મૂળરાજ સોલંકીના માણસો મને બહુ જ માર માર્યો છે ભાઈ, કારણ કે માર મારાથી સહન નતો થતો ભાઈ. એક બાજુ જુનાળાનો રાજવી હતો, બીજી બાજુ તારું વચન હતું ભાઈ, અને ત્રીજી બાજુ મને શરીર પર માર પડતો હતો ભાઈ. એટલે માર ખાઈ અને બોડીદરના પાદરે તો પહોંચ્યો ભાઈ, પણ મને વિચાર કર્યો કે અમારી હલકી જાત કહેવાય, અમારી હલકી ઓજરિયું કહેવાય, અમે નાના માણસ કહેવાય, અને જૂનાગઢના રાજની વાત તો બહુ મોટી છે, આવડી મોટી વાત અમારા પેટમાં નોરીએ બહેન. કારણ કે જિંદગી જીવીએ અને કોઈને જો કહેવાય જાય ને તો જૂનાગઢના રાજવીનો અસ્ત થાય એ તારા વીરને મંજૂર નહોતું બહેન, એટલે મેં આત્મહત્યા કરી છે બહેન. હું તને આવી દુખી હાલતમાં મૂકી દે કેમ જાવ? નહીં બહેન, જા બહેન જા. એ જ બોડીદરના દેવાય તાહિરને, એ જ આહિરના બાળને આ જૂનાગઢનો રખેર શોભ, એટલે જૂનાગઢની ગાદી બાદ રહે બહેન. જા બહેન જા. હા વીરા, તારી વાત સાચી છે, કદાચ સોલંકીના માણસો મારી પાછળ પડશે નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ, માટે મને તું રજા આપ. ભલે બહેન જા. હવે તને લાગતું વરસાદ પાણી થઈ ગયા તો હવે ભાઈ નું કઈ નક્કી ન હોય, ભાઈ તો લગભગ યાદ ન કરે પણ ભાભી તો યાદ કરતા છો. ભાભી મિસ કોલ હવે તય ક્યાં ફોન અત્યારે છે? ભાભી ફોન જ નથી રાખતા. ભાઈ નહીં કઈ દેતા હોય ભાભી ને ફોન, એ અડવા દે. એને ખબર છે આને ફોન દઈશ તો આ એના માવતને જ ફોન કરી રાખશે. એ વાત હાસી. હું તય બોલ પાછા ભાઈ, બીજું શું કરશો હવે? હવે એવું લાગે કે હવે હે ને ભેંસો આવે ઘર ઢારી હકાય. આ 100 મહિના થઈ ગયા, 100 મહિના થયા ભેંસો સારવા નીકળી ગયા. હું હવે તો કંટાળ્યો, આય તો રોટલા કરી ગઈ કાકા ભાઈ. તું કરસ કે હું કરું? દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, મારે કેવું આલો બહુ બીડ્યું કે એમ. હા નકર હું કહે છે આ બીડ્યું નું પછી ભાઈ ને હું કહી છે એમ. તું ન કહેતો તો તું કહીશ તો હું કહી દઈશ. હું કહું મોટા એમ તો તું તારે મોજ કે પી આખી જોડે પી જાય હવા થાય, બાકી હું વાત નહીં કરું. ત્યાં પોગી દા વગર કે થઈ રહેવાની, બીડી બાકી બે થઈ રહેવાની. ભાઈ પૂછશે તો ખરા અહીંયા જાવું, એટલે એ તો પૂછવાના જ છે. એ હવે મારે મારી રીતે કઈ કરવું જોઈએ, બીજું હું નકર તો હવે પછી આમાં વારો પડી જાય મારા પપ્પા. બીડી નું નહીં પૂછે પણ ભેંસો તો પૂછવાના છે. એ હું મારી રીતે કહી દઈશ, તારે કઈ ઉપાધિ નથી કરવાની. બરાબર એ ભેંસુ ક્યાં ગઈ મારે જવાબ દેવો, તારે નથી દેવો. તારે તને તારે કહેવાનું ભાઈ, મને કાઈ ખબર નથી. હું નો એમ ને એમ જ કહીશ તી ભાઈ. હા એમ પાછો શોખ હોય નો કરતો તો હાલો હવે ભેંસુ આપો. આમ તમે આખો તો હું આ તો હું આવી દઉં ભાઈ. તું ઝીણકો કે હાલા તારે જ કઈ આવે, હું તો પછી આખો થાકી જાઉં, તને ખબર મારે કેટલું કામ હોય. હવે કેવું કરું એમ તો હાલો હું આખો તમે જાવ. ભાઈ બાટલી વધી ગઈ હોય તો પછી ભેંસુ નો હાલે અવરી જાય. એ વાત એ હશે. હા એ કે આવું છે બીજું બોલો. પાડો આમ વહી ગયો આખો નહીં જવા જાય તો ભેંસ નો આવી. હાલો મારો ભાઈ.
નાલો કોઈ ઠાલો રે ભલા માણે પેટ માં ભરલી ગમી છે પણ આગને કોડ આ રોટલા બાઈ દે ભાઈ ભૂખ ખાતી હોય શું કરવું ભગવાન કે તમારી મરજી મરી ગયા કે દરજી દરજી સિવાય કે ઘાઘરી મરી ગયા વાઘરી વાઘરી છોકરા કાણિયા કે મરી ગયા વાણિયા વાણિયા પેરે મોજન કે મરી ગયા ખોજા ખોજા ખાઈ ગુવર ને કે મરી ગયા લુવાર લુવાર ગળે તવીન કે મરી ગયા કવિ કવિ માય વેજન કે મરી ગયા તેજા મુંબઈ થી ગાઠી ભાઈ પટલાણી ટાટ્યો પટેલે નાખ્યો ધોર ગયો હઈ નગર માં હોરો હૈયે નાખી કાતર પડ્યો હજામ નગર માં ખાતર હજામે નાખ્યો હજીયો થયો વાહ માં કજિયો વાહે નાખ્યો નરો પડ્યો ગામ ના ગોવિંદન કરો ગોઈને નાખી ગોદડી થઈ આખા ગામ માં રોજડી કલાએ વારી ભેટ એ જાવું ખીચડી અને ઠેક કલાનાથ માં ઘોડી કલો મતવી ગયો ધોડી પાઇત્રો પસેટી નો શેડો પગડો ધૂતા પર નો કેડો ફૂટો યો બજારે ફૂટા નમરે તૂટો ફૂટાની ગીત રંભી અને પાણી લઈ ભંભી